અમદાવાદના જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વે કોમી એકતા સાથે શરૂ કરવામાં આવેલ થેમેસેમિક બાળકો માટે રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું. રંગ છે એકતાનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોલીસ શબ્દ કાને પડે એટલે લોકોમાં તરત જ ફફડાટ કે અન્ય રીતે જોવાની એક છાપ તરી આવે છે. પરંતુ આજ પોલીસના જવાનો અધિકારીઓ જ્યારે એક અનોખા ઉમદા સમાજલક્ષી કાર્યક્રમને ઓપ આપે ત્યારે સાચા અર્થમાં આ વાત ઉલટી સાબિત થતી જોવા મળે છે. આવું જો કે એક ઉમદા ગર્વ આપે તેવું કાર્ય અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરી બતાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કમિશનર એ.કે. સિંહ દ્વારા થેલેસીમિયા પીડિત બાળકો માટે અંદાજે 1600 જેટલી બોટલો રક્ત એકત્ર કરવાનું બીડું ઉપાડવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1300 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. પરંતુ પોલીસ પ્રજા સંતો સાથે જોડે છે એ વાતને સાર્થક કરતા કમિશનર દ્વારા સર્વધર્મના વડીલો અગ્રણીઓ સાથે વાતચીત કરતા કોમી એકતા સાથે સર્વધર્મના લોકોએ આ રક્તદાન શિબિરમાં જોડાતા તમામ પોલીસ જવાનો બહેનો સાથે સાથે સેવાધર્મના યુવાઓ લોકોએ પણ સાથે સહકાર આપતા આ બાળકો માટે 5000 બોટલ રક્ત એકત્ર કરતા એક ઉમદા કાર્યને હેમખેમ પાર પાડી નવો ઇતિહાસ સર્જ્યો છે. અમદાવાદ પોલીસ તેની આગવી છાપ ધરાવે છે. પછી એ શહેરના પોલીસ સ્ટેશન હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય કે સાયબર ક્રાઇમ કે અન્ય વિભાગો, તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓ એકજૂટ બની રેડ ક્રોસના સહિયારે અને સંઘાત સાથે સર્વ પોલીસ સ્ટેશનમાં આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું અને સર્વ ઉત્સાહિત બની રક્તદાન કર્યું. આ કાર્યક્રમના સમાપન રૂપે રથયાત્રા પૂર્વે પોલીસ 100 થેલેસેમિક બાળકો માટે રંગ છે એકતાના કાર્યક્રમનું આયોજન જગન્નાથ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. પોલીસ બેડાના તમામ ઉપસ્થિત અધિકારીઓનું પણ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 30 થેલેસેમિક બાળકોને વર્ષની 3000થી વધુ બોટલ રક્તની જરૂર પડતી હોય છે. જ્યારે પોલીસ અને સર્વધર્મના લોકો દ્વારા રક્તદાન કરી 5000 બોટલ એકત્ર કરી સિંહભારો નોંધાવ્યો છે. મંદિરના હોલ ખાતે મહત્તમ રક્ત લાવનાર 25 સેવાભાવીઓનું પોલીસ કમિશનર એ.કે. સિંહ દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ધર્મોના મહંતો, ગુરુ અને આગેવાનો સાથે નિજ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કમિશનર એ.કે. સિંહના આ ઉમદા કાર્યને બિરદાવતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેડક્રોસ સોસાયટી સાથે રક્તદાનને લઈને શહેર પોલીસે સેવાભાવ સાથે કોમી એકતાનો પણ સંદેશો આપ્યો છે. તો રેડક્રોસ દ્વારા પણ તમામ પોલીસ કર્મીઓને કે તેમના કુટુંબીજનોને ગમે ત્યારે કોઈપણ પરિસ્થિતિમાં મફતમાં રક્ત આપવાની બાંહેધરી આપી હતી. રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પ્રસંગે કોમી એકતાની દોસ્તીની મિસાલ કાયમ કરતા બે વીર શહીદ વસંત રજબની અનોખી ગાથા રજૂ કરવામાં આવી હતી, જેમના થકી હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને કોમી એકતા સાથે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થતી જોવા મળી છે. અમદાવાદ શહેર પોલીસ દરેક કાર્યક્રમમાં હરપર સજ્જ અને સમૃદ્ધ છે અને આવનારી રથયાત્રામાં પણ પોલીસના જવાનો નિસ્વાર્થ ભાવે ભક્તિમય બની ભક્તો સાથે ભક્તિના રંગમાં રંગાઈ જતા પૂર્ણ ફરજ બજાવતા હોય છે. આ એ જ શહેર પોલીસ છે જેના સંગઠન, સહકાર, એકતા અને શાંતિ સાથે રથયાત્રાને હેમખેમ પાર પાડતા હોય છે. રાત દિવસ પોતાની નિષ્ઠાવાન ફરજ સાથે સદૈવ તેમની આંખો કોઈ અઘટિત ઘટના ન બને તે માટેની પૂર્ણ તકેદારી રાખે છે. પોલીસ દ્વારા આ કરવામાં આવેલ કાર્ય માટે ખરેખર પ્રશંસાના શબ્દોનો મોલ જડે તેમ નથી. જે લોકો પોલીસને અલગ નજરથી જોતા હોય છે તેમના માટે આ ગર્વ આપતું કાર્ય ખરેખર એક લપડાક સમાન છે, જેના પરથી એ તો સમજી શકાય છે કે પોલીસ પણ લોહીના તાંતને બંધાયેલ એક હૃદયભાવી વ્યક્તિ છે જે પોતાની ફરજ સાથે સદૈવ કાર્યરત રહે છે અને સમાજમાં શાંતિ અને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી નિભાવે છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂર્ણ કરાયેલ આ ગૌરવવંતા ઉમદા કાર્ય બદલ સર્વે અધિકારીઓ, પોલીસના જવાનો બહેનો, સર્વજ્ઞાતિના લોકો ધન્યતા તેમજ અભિનંદનને પાત્ર છે, જેમના દ્વારા ગુજરાતના ગૌરવમાં યશ કલગીનું પીંછું ઉમેરી ઐતિહાસિક કાર્યને ઓપ આપ્યો છે. ગુજરાતની પ્રજા, તમામ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંહ સર્વ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મીઓને સલામ કરે છે. ગંભીર પ્રકારની બીમારી સે ગ્રસ્ત
लेकिन ये हमारे गया के बाल पर नहीं है, इन बालकों को हम लोगों ने बहुत नज़दीक से देखा है। ये अपने बाल सुलभ व्यवहार में एकदम सामान्य बालकों की तरह, इनकी भी अपेक्षाएं हैं, इनकी भी आशाएं हैं, ये भी आगे पढ़ना चाहते हैं, आगे बढ़ना चाहते हैं। हम लोग नहीं चाहते हैं कि ये बालक अपनी इस व्यथा से ग्रस्त हो और इनको एक सामान्य जीवन मिल सके, उत्साह भरा बचपन मिल सके, ये हमारा प्रयास होना चाहिए। और उनकी इस मेडिकल रिक्वायरमेंट को पूरा करना बहुत सरल सी बात है, उनके ब्लड का रिक्वायरमेंट पूरा कर रहे हैं, लेकिन उससे भी ज़्यादा है उनके मन में कोई शंका, कोई इंफीरियरिटी कॉम्प्लेक्स और कोई एक तरह का हैंडीकैप ना पैदा हो, ये देखना समाज के डर करके जाते हैं। उनको बढ़ावा देना, इनको प्रोत्साहन देना, उनको समाज में एक बराबरी का एक हिस्सा देना, यही मेरी अपेक्षा है, जिसको मैं एक्सपेक्ट करूँगा कि समाज के सोसाइटी के सारे ओके। કિંજલ શિકારી સાથે ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.